નમસ્કાર દર્શક મિત્રો આધુનિક કૃષિ જગતની માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન ફોન ઇન કાર્યક્રમમાં આપ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ આજે અમે જે ઉપર ચર્ચા કરવા રહ્યા છીએ તે છે ફળ પાકોમાં ફળફૂલનું નિયમન દર્શક મિત્રો આજે આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ધાન્ય વર્ગના પાકોની સાથે બાગાયતી પાકોનું પણ ખૂબ સવિશેષ વાવેતર થવા લાગ્યું છે અને દરકાર કરવાનું કાર્ય પણ એટલું જ મહત્વનું બની જતું હોય છે તો આ ફળ પાકોમાં ફળ ફૂલનું નિયમન કેવી રીતે કરવું જોઈએ તેની દરકાર કેવી રીતે લેવી જોઈએ તે વિશે માર્ગદર્શન આપવા માટે અમારા સ્ટુડિયો અને દર્શન કાર્યક્રમમાં અત્રે પધાર્યા છે ડોક્ટર મનીષ પટેલ સાહેબ તેઓ પ્રાધ્યાપક તરીકે બાગાયત વિભાગ સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર ખાતે ફરજ બજાવે છે તેમની બાજુમાં બિરાજેલ છે સીજે જે જોશી સાહેબ પ્રયો મદદનીશ પ્રાધ્યાપક તરીકે બાગાયત વિભાગમાં સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર ખાતે તેઓ ફરજ બજાવે છે દર્શક મિત્રો આજના કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે જણાવી દઈએ કે અમારી ફોન લાઇન ચાલુ છે અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો અમારા ફોન નંબર છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી સોલ આપ અમારી સાથે ફોન જોડાઓ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો જેથી કરીને આપણા પ્રશ્નને વધુ સરળતાથી સાંભળી શકાય તો દર્શક મિત્રો આવો આજના કાર્યક્રમ ની શરૂઆત કરીએ નમસ્કાર બંને મહાનુભાવો આપ બંને નુંડી કિનારના સ્ટુડિયો અને કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં સ્વાગત કરીએ છે આજનો વિષય દર્શક મિત્રો માટે ખૂબ મહત્વનો સાબિત થશે અને તેમાં પણ આપણે બાગાયતી પાકો અને સંલગ્ન ફળ ફૂલ ફળ પાકોમાં ફળ ફૂલનું નિયમન કેવી રીતે કરવું તે વિશે વાત કરવા જઈ રહ્યા છે ત્યારે સૌથી પહેલો જોશી સાહેબ આપની પાસે આવીશ કે ફળ પાકોમાં ફળફૂલનું નિયમન એટલે શું કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને માહિતી આપવી હોય તો આપ શું કહેશો નમસ્કાર ખેડૂત મિત્રો આમ તો આપણને ખ્યાલ છે કે આપણા વિસ્તારની અંદર ફળ પાકોનું જ્યારે પણ આપણે વાવેતર કરીએ ત્યારે ઋતુ અનુસાર એમાં લગભગ દર વર્ષે વર્ષ દરમિયાન ફળ અને ફૂલ આવતા જ રહેતા હોય છે પરંતુ આપણે જો અમુક પદ્ધતિઓનો ઉપયોગ કરીને કૃત્રિમ રીતે કોઈ ચોક્કસ ઋતુ અથવા તો સમયગાળા દરમિયાન આપણે ફળ પાકોની અંદર ફૂલ તેમજ ફળનું નિર્ધારણ આપણે કરી શકતા હોઈએ તો એ પદ્ધતિને આપણે કહીશું ફળ પાકોની અંદર ફળ અને ફૂલનું નિયમન આ પદ્ધતિને ઘણી વખત બહાર માવજત આપવી પણ કહેવામાં આવે છે

જામફળ અને લીંબુના પાકમાં બહારની માવજત આપવામાં આવે છે જામફળની અંદર મૃગ બહાર લેવામાં આવે છે લીંબુની અંદર રસ્તો બહાર અને દાડમની અંદર રસ્ત બહાર જામફળની અંદર મૃગ બહાર અને લીંબુની અંદર રસ્તો બહાર લેવામાં આવે છે જી ખૂબ સરસ માહિતી આપી જોશી સાહેબ તમને પણ એ પ્રશ્ન પૂછવાનું મન થાય કે મુખ્યત્વે જે બહાર આવતી હોય છે અને દરેક ફળ પાકોને ધ્યાનમાં રાખીને તે બહાર કેટલા પ્રકારની હોય છે દર્શક માહિતી આપવી હોય તો ફળ પાકોની અંદર આમ તો વર્ષ દરમિયાન ગમે ત્યારે ફૂલ અને ફળ ઋતુ મુજબ અને હવામાન મુજબ આવતા રહેતા હોય છે પરંતુ મુખ્યત્વે જો બહારની વાત કરીએ કે કયા કઈ ઋતુની અંદર મોટાભાગે ફળ અને ફૂલ આવે છે તો એ મુખ્યત્વે ત્રણ છે એક છે આંબે બહાર બીજી છે મૃગ બહાર અને ત્રીજી છે હસ્તબહાર આંબે બહાર એટલે કે એમાં કહેવાય કે જેની અંદર ફળ ફૂલ આવવાનો જે સમયગાળો હોય છે એ મોટાભાગે ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીનો હોય છે અને એની અંદર ફળ આવવાનો સમય મોટાભાગે એમ ગણી શકાય કે આપણે ચોમાસા દરમિયાન બે ચાર મહિના પછી આવતો હોય છે

બરાબર કે જે મધમાખી ફળ પાકોમાં જે મધમાખીને એનો જોવા મળે છે ઘણી વખત મધમાખી રસ રસ ચૂસતી હોય છે ને તે તેના થકી કોઈ ફાયદો થાય ખરો ફળ માગી તો આમ તો નુકસાન કરતી હોય એટલે જામફળની અંદર પણ ફ્રૂટ ફ્લાયનો વધારે ઉપદ્રવ જોવા મળતો હોય છે એના માટે આપણે ટ્રેપ બનાવીને લગાવી જોઈએ એટલે એનાથી આપણે એનું નિયંત્રણ કરી શકીએ અથવા એ સિવાય આપણે રાસાયણિક દવાનો છંટકાવ કરીને પણ એનું નિયંત્રણ કરી શકીએ પણ સૌથી સરળ અને સસ્તો ઉપાય જો તમે ટ્રેપનો ઉપયોગ કરશો તો તે છે બરાબર સાહેબ આપણે વાત કરતા હતા કે બહાર વિવિધ પ્રકારની જે બહાર આવતી હોય છે તો વિશે પણ જી આપણે જે પ્રમાણે વાત કરી રહ્યા હતા એ મુજબ જુદી જુદી ત્રણ પ્રકારની બહાર આવતી હોય છે જેમાં આંબે બહાર વિશે આપણે મેં માહિતી આપી ત્યારબાદ મહત્ત્વની બહાર છે મૃગ બહાર કે જેનામાં મોટાભાગે ઉનાળાની અંદર એટલે કે એપ્રિલ મે જૂન મહિના સુધીમાં લગભગ લગભગ એ સમયગાળા દરમિયાન ફૂલો આવતા હોય છે અને એના ફળો જે છે એ મોટાભાગે શિયાળાની અંદર એમ કહી શકાય કે તૈયાર થતા હોય છે ત્રીજી અગત્યની બહાર વિશે આપણે વાત કરીએ તો એ છે હસ્ત બહાર હસ્ત બહારની અંદર આપણે વાત કરીએ તો હસ્ત બહારની અંદર લગભગ લગભગ ફૂલો આવવાનો સમયગાળો ઓક્ટોબર નવેમ્બર મહિનાની આસપાસનો ગણી શકાય અને ફળ આવવાની વાત કરીએ તો એ લગભગ ઉનાળા દરમિયાન એટલે કે આપણે માર્ચ એપ્રિલ મે સુધીમાં લગભગ એ બે ત્રણ મહિનાના સમયગાળાની અંદર મોટાભાગે ફળો આવતા હોય છે

આંબામાં ફળના ખરણનો ખૂબ જ તકલીફ ભલે પ્રશ્ન ખેડૂત મિત્રો દર વર્ષે રહેતો હોય છે તો એ બાબતે બેથી ત્રણ બાબતોનું જો આપણે ખાસ ધ્યાન રાખીએ શરૂઆતથી જ તો આપણે એમ કહી શકીએ કે ફળનું ખરણ ઘણા અંશે અટકાવી શકીએ છીએ સૌ તો તો મોટાભાગે આંબાનો જ્યારે મોર આવતો હોય છે ત્યારે એની અંદર એક ભૂકી છારો પ્રકારનો જે રોગ છે એ આવતો હોય છે એટલે કે આપણે જ્યારે આંબાના મોરને વ્યવસ્થિત રીતે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એની ઉપર સફેદ કલરનું આવરણ એની ઉપર આવી ગયું છે એ મોટાભાગે ફૂગનું નિશાની છે તો જો એ ભૂકી છારો આવી ગયો હોય તો આપણે વેટેબલ સલ્ફર નામની જે દવા છે એનો ઉપયોગ કરીને પંદર પંદર દિવસના અંતરે છંટકાવ કરીને એને આપણે જો નિયંત્રણમાં લાવીએ તો એને કંટ્રોલ કરી શકીએ છીએ એનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ આ ઉપરાંત ઘણી વખત આંબાની અંદર જે મુખ્ય જીવાત અન્ય જોવા મળે છે કે એ છે આપણે જેને આપણે એમ કહીએ છીએ કે મેંગો હોપર અથવા તો મધીઓ જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ એના લીધે પણ મોર ઉપર તમને મધ જેવું આમ ચીકણું પ્રવાહી જડતું હોય એ પ્રકારનું એના પાંદડા ઉપર ને મોર ઉપર લાગતું હોય છે જો એવા કોઈ પણ નિર્દેશ જોવા મળે વાડીની અંદર તો પણ આપણે એના કંટ્રોલ માટે એના નિયંત્રણ માટે જો આપણે દવાનો છંટકાવ કરીએ કોઈપણ જંતુનાશકનો તો આપણે નહીં વર્ત એમ કહી શકાય કે ફળના ખરણને ઘણા ખરા અંશે આપણે અટકાવી શકતા હોઈએ છીએ તો આ પ્રકારની વિવિધ આપણે જો પ્રક્રિયાને ધ્યાને લઈએ તો ઘણા અંશે આપણે ફળનું ખરણ અટકાવી શકતા હોઈએ છીએ જી ખૂબ સરસ મહત્વની માહિતી આપી પટેલ સાહેબ આપની પાસે પણ આવીશ આપ તો ઘણા વર્ષોથી આ વિષય સાથે સંકળાયેલા છો અને ખૂબ અનુભવી છો તો એક પ્રશ્ન એ પણ થાય કે દર્શક મિત્રોને કે કે ફળ પાકોમાં જે બહારની માવજત કરવાથી કેવા પ્રકારનો ફાયદો થાય છે દર્શક મિત્રોને જણાવવું હોય તો આપ શું કહેશો જો આપણે જામફળનું એક્ઝામ્પલ લઈએ ઉદાહરણ લઈએ તો જામફળમાં જો મૃગ બહાર લેવામાં આવે તો એના ફળો શિયાળામાં મળતા હોય છે એટલે જે એ વખતે સ્વાદમાં સ્વાદિષ્ટ લાગે છે ફ્રૂટફ્લાયનો ઉપદ્રવ વધારે હોય અને વધુ બજાર ભાવ મળતા હોય છે એ જ રીતે જો દાડમમાં હસ્ત બહાર લેવામાં આવે તો એના ફળો માર્ચ એપ્રિલ મહિનામાં તૈયાર થતા હોય છે એ સમયે આપણે માર્કેટમાં જોઈશું તો બીજા કોઈ ફળ વધારે જોવા મળતા નથી એટલે એ સમયે આપણને વધારે ભાવ મળે છે વધતા શિયાળામાં ફળ તૈયાર થતા હોવાથી એના પર ડાગ લાગવાના અથવા બીજા કોઈ રોગ જીવાતના પ્રશ્નો જોવા મળતા નથી એટલે સારી ગુણવત્તાવાળું અને સારા બજાર ભાવ આપણે મેળવી શકીએ છીએ એ જ રીતે લીંબુની અંદર પણ હસ્ત બહાર લેવામાં આવે છે એટલે ઉનાળામાં જો ફળ મળે વધુ માત્રામાં તો આપણે વધારે બજાર ભાવ મેળવી શકીએ છીએ જી ખૂબ સરસ મહત્વની માહિતી આપી દર્શક મિત્રો બંને મહાનુભાવો ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે હજુ પણ ઘણી બધી ચર્ચા કરવાની બાકી છે પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા વળીએ

લીંબુમાં ફળ એટલે થોડો સમય પછી તમારે એમાં આવવા પણ લીંબુમાં ફળ લેવા માટે જયારે ચોમાસું પૂરું થાય એટલે વીસ થી પચીસ દિવસ આપજો પછી એમાં વાડીની અંદર હળવો ગોદ કરજો અને ગોદ કર્યા પછી હળવું પિયત આપી અને ત્રણ વર્ષના ઝાડના પ્રમાણમાં તમે ખાતર આપશો તો પછી ધીરે ધીરે એમાં ફળ આવવાના શરૂ થઈ જશે પણ હજી શરૂઆતના ત્રણ વર્ષ જ છે એટલે તમારે હજી એક બે વર્ષ રાહ જોવી પડશે જી ચોક્કસથી તે ભૂરાભાઈની પ્રશ્નનું સમાધાન થઈ ચૂક્યું હશે જોશી સાહેબ આપની પાસે આવીશ કે વિવિધ ફળપાકોની આપણે વાત કરીએ તો તે પૈકી દાડમની વાત કરી કે દાડમમાં બહારમાં અવચત આપવાથી કેવા પ્રકારનો ફાયદો થઈ શકે છે નિષ્ણાત તરીકે આપનું શું મંતવ્ય છે જી દાડમ એ ખૂબ જ આર્થિક રીતે ગણી શકાય કે ગુજરાતમાં ખૂબ જ અગત્યનો ફળપાક છે ઘણા બધા ખેડૂતો દાડમનું વાવેતર કરતા હોય છે અને સારી આવક મેળવતા હોય છે ત્યારે એ બાબત ધ્યાને લેવી પડે કે દાડમમાં સારા બજાર ભાવ આપણને ત્યારે જ મળે જ્યારે એ ફળો ઉચ્ચ ગુણવત્તાયુક્ત હોય અને કોઈપણ પ્રકારના જીવાત અથવા રોગથી મુક્ત હોય એટલે દાડમની અંદર બહારનું મહત્ત્વ ત્યાં જ રહેલું છે કે મોટાભાગે જો અંબે બહાર અને મૃગ બહારની આપણે દાડમ લઈએ તો એ સમય દરમિયાન મોટાભાગે ક્યાં તો ફળ ની અવસ્થા ક્યાં તો ફૂલની અવસ્થા એ બંને અવસ્થા દરમિયાન મોટાભાગે વરસાદી વાતાવરણ ભેજવાળું વાતાવરણ રહેતું હોવાથી એ સમય દરમિયાન જે ફળો આવતા હોય છે એ ફળોમાં ઘણા પ્રશ્નો રહેતા હોય છે એમની ગુણવત્તા નથી મળતી હોતી તો જો આપણે એવા સમયે આપણે જ આપણી જરૂરિયાત મુજબ હસ્ત બહારમાં યોગ્ય સમયે આપણે જો માવજત આપીને લેતા હોઈએ તો દાડમના ખૂબ જ સારી ગુણવત્તાવાળા ફળો મેળવી શકીએ અને સારી આર્થિક ઉપજમાંથી મેળવી શકતા હોઈએ છીએ અને વધુમાં મૃગ બહાર પછી એટલે કે હસ્ત બહારમાં આપણે લઈએ તો ત્યારે જમીનમાં પાણી પણ વરસાદ પછી ખૂબ વ્યવસ્થિત પ્રમાણમાં ફળ પાકને મળી રહેતું હોવાથી આપણે પિયતનો પણ ઘણા ખરા અર્શ અંશે એમ કહી શકાય કે આપણે એનો આપણે બચત કરી શકીએ છીએ એનો ખર્ચ ઘટાડી શકીએ છીએ આમ દાડમમાં માવજત લે બહાર માવજત આપવી ખૂબ જ અગત્યની જણાય છે જી ખૂબ સરસ માહિતી આપીએ દાડમના પાક વિશે કેવા પ્રકારની બહારની માવજત લેવી જોઈએ અત્યારે આપણી સાથે કરજણથી નારણભાઈ પટેલ બોલી રહ્યા છે જી નારણભાઈ આપનો પ્રશ્ન પણ જણાવશો

ઓછું હોય છે એટલે આમ પણ એની અંદર ફૂલો અને ફળોનું પ્રમાણ એમ બેસવાનું કહીએ તો ઓછું જ હશે અને એ કેટલા જલ્દી તૈયાર થશે અથવા તો કેટલા જલ્દી પાકશે એ બે ત્રણ પરિબળો ઉપર આધાર રાખતું હોય છે એક તો હવામાન કયા પ્રકારનું છે જેમ ગરમી વધશે એમ જે છે એનું પાકવાનું પ્રમાણ ઝડપ વધશે બીજી અગત્યની બાબત એ છે કે જેમ એને પિયત યોગ્ય સમયાંતરે મળતું રહેશે એમ એની ફળની સાઇઝ એટલે કે કદ એનું વધતું રહેશે એટલે ખાસ પિયતનું વ્યવસ્થાપન જો આપણે વ્યવસ્થિત રીતે કરશું અને આ ઉપરાંત જો ખાતરની કોઈ ઉણપ જણાતી હોય કોઈપણ રીતે તો એ આપણે જો પૂરી કરતા રહીશું તો ઝડપથી આવશ્યક આપણે એમ કહી શકીએ કે અવશ્ય એ જલ્દીથી તૈયાર થઈ જશે બરાબર ખૂબ સરસ આપણે માહિતી આપી જોશે સાહેબ નારાયણભાઈને બી પણ તેનો પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો હશે પટેલ સાહેબ આપની પાસે આવીશ કે દાડમના જે પાકની અગાઉ વાત કરી તો આજે દાડમના પાકમાં બહાર માવજત કરવાથી કેવા પ્રકારનો ફાયદો થાય છે અને કયા પ્રકારની કઈ બહાર લેવી જોઈએ દર્શક મિત્રો ખેડૂત મિત્રોએ જ્યારે પાકનું વાવેતર કરવું જોઈએ તો તે વિશે શું માહિતી આપશો દાડમની અંદર ત્રણેય બહાર એટલે કે આંબે બહાર મૃગ બહાર અને અસ્ત બહાર ત્રણેય બહારની અંદર આપણને ફળો મળતા હોય છે જો આપણે મૃગ બહારમાં ફળો મૃગ બહાર લઈએ તો મૃગ બહારમાં ફળો ચોમાસાની ઋતુ દરમિયાન તૈયાર થતા હોય છે એટલે આ આ સમય દરમિયાન ચોમાસું હોવાથી વરસાદના લીધે ફળ ઉપર ડાઘા પડવાના ને બીજા પ્રશ્નો વધારે જોવા મળતા હોય છે અને જો અંબે બહાર લેવામાં આવે તો એના ફળ પણ ચોમાસાની શરૂઆતમાં તૈયાર થતા હોય છે અને ફળનો વિકાસ ગરમીમાં થતો હોય છે એટલે સૂર્યની ગરમીને લીધે ફળ ઉપર ડાઘા પડવાનું અને ચોમાસામાં વરસાદના લીધે પણ ડાઘા પડવા અને રોગના લીધે ફળની ગુણવત્તા સારી ન હોવાથી બજાર ભાવ સારા મળતા નથી જો આપણે અસ્ત બહાર લઈએ તો એના ફળો માર્ચ એપ્રિલ મહિનામાં મળતા હોય છે અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એમાં ફૂલ આવતા હોય છે અને આ સમયે બજારમાં બીજા અન્ય ફળપાકો ન હોવાથી બજારમાં પણ સારા મળે છે વધતા ડાગ અને રોગ જીવાતના પ્રશ્ન ન હોવાથી સારી ગુણવત્તાવાળા ફળો મળતા રહે છે જી ખૂબ સરસ મહત્વની માહિતી આપી આપે જોશી સાહેબ આપની પાસે પણ આવીશ કે જેવી રીતે પટેલ સાહેબે જણાવ્યું કે મૃગ બહાર અને અંબે બહારમાં દાડમના પાકનું વાવેતર થતું હોય છે પરંતુ જ્યારે હસ્ત બહારના ફળો મેળવવા હોય ને તે પૈકી આપણે દાડમની જ વાત કરીએ તો તેમાં કેવા પ્રકારની માવજત આપવી પડે છે જે ખેડૂત મિત્રો હસ્ત બહારની અંદર દાડમનો પાક લેવાનું રહ્યા હોય એમને અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમ કે સૌ પ્રથમ તો ચોમાસામાં વરસાદ થઈ ગયા પછી એને કોઈ પણ પ્રકારનું પિયત આપવું ન જોઈએ એટલે કે આપણે પાણી બિલકુલ એમ કહેવાય કે બંધ કરી દેવું જોઈએ દાડમના પાકમાં આપવાનું ત્યારબાદ જેમ જેમ એમાં પિયત ઓછું થતું જાય પાણી ઓછું થતું જાય એટલે દાડમના પાકના પાંદડા જે છે એ ખરવા મળશે જો ન ખડે તો એક ખેડ કર કરીને પણ એને એમ કહેવાય કે ખેંચ લાવવી જોઈએ દાડમના પાકની અંદર એટલે કે સપ્ટેમ્બર માસ સુધી એમાં કોઈપણ પ્રકારનું અથવા તો જો ચોમાસું મેળું બેઠું હોય તો એ પ્રમાણે પિયત એમાં ઓછામાં ઓછું આપવું જોઈએ અથવા તો નહીવત આપવું જોઈએ ત્યારબાદ એમાં હળવી છટણી કરવી જોઈએ જો કોઈપણ પ્રકારના ફૂલ એના ઉપર બેઠા હોય તો એ ખેરવી નાખવા જોઈએ જેથી કરીને જે છે એ જ્યારે આપણે પિયત આપશું અને ખાતર આપશું ત્યારે એની અંદર ઓક્ટોબર માસની અંદર આપણે હસ્ત બહારમાં જ્યારે ફ ફૂલો જોઈએ છે ત્યારે એની અંદર જે છે એ બેસી શકશે તો ત્યારે જ્યારે એ ફૂલ એની અંદર બેસી જાય ત્યારબાદ આપણે જે છે એની અંદર ભલામણ કરેલ ખાતરનો જથ્થો આપીને બે હળવા પિયત યોગ્ય સમયના અંતરે જો આપણે આપશું તો એની અંદર સારા એવા પ્રમાણમાં ફૂલ અને ફળનું નિર્માણ થશે

ચોક્કસથી આપણા પ્રશ્નનો ઉત્તર આપી પટેલ સાહેબ કલ્પેશભાઈએ સફરજનના પાકનું વાવેતર કરેલું છે અને તેમને ફૂલ આવે છે પણ ફળ બેસતા નથી તો શું કહેશો જો સફરજનની વાત કરીએ તો સફરજન એક તો ટેમ્પરેટ રિજનનો ક્રોપ છે આપણે તો સબ ટ્રોપિકલ રિજન છે એટલે ટેમ્પરેટ રિઝનમાં ઠંડીને વધારે હોય છે એટલે એને જે ફૂલ બેસવા માટે જે ચિલિંગ રિકવાયરમેન્ટ હોય એટલે શિયાળામાં એને ફ્રીઝિંગ ટેમ્પરેચર જોતું હોય છે પછી જેમ જેમ ગરમીની શરૂઆત થાય એટલે ફૂલ અને ફળ એમાં આવતા હોય છે આપણા વાતાવરણના લીધે એમાં ફૂલ કે ફળ ન આવી શકવાની શક્યતા હોય છે બરાબર ચોક્કસથી તેમને પ્રશ્નનો ઉત્તર મળી શક્યો હશે દર્શક મિત્રો બંને મહાનુભાવો પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે પરંતુ સમય થયો છે બધું એક જ્ઞાન આંકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ કશાક મિત્રો વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજનો વિષય છે ફળ પાકોમાં ફળ ફૂલનું નિયમન અમારા દર્શક મિત્રો ખૂબ જ જાગૃત છે અને ખૂબ સારા એવા પ્રમાણમાં ફોન કોલ્સ આવી રહ્યા છે અત્યારે આપણી સાથે પોરબંદર થી જાગૃતિબેન જોડાયેલા છે જાગૃતિબેન આપનો પ્રશ્ન જણાવશો જાગૃતિબેન અમે આપને સાંભળી જ રહ્યા છીએ હા અમારે લીંબુ આવે છે પણ એમાં ડાગા બહુ પડી જાય છે બરાબર અને જામફળ માં જેમ કે ફાલ આવે પણ ફાલ ખરી જાય ને જામફળ તો આખી સીઝન માં એમ કે આઠ દસ જ માંડ આવે છે જી ચોક્કસ આપણા સમસ્યાનું સમાધાન લાવીએ પટેલ સાહેબ શું કહેશો આ વિશે લીંબુ માં ડાક પડવાનું કારણ બળિયા બળિયા ટપકાનો રોગ હોય છે જેને અંગ્રેજીમાં સિટ્રસ કેન્કર તરીકે ઓળખવામાં આવે છે એટલે જે ચોમાસાના પીરિયડ દરમિયાન એનું વધારે પ્રમાણ જોવા મળતું હોય છે એટલે તમારે એની લીંબુના ઝાડની ઉપર સીઓસી અને સ્ટેપ્ટો છંટકાવ કરશો ચોમાસાની અંદર બે વખત તો પછી ધીરે ધીરે તમે બળિયા ટપકાના રોગનું નિયંત્રણ કરી શકશો આ સિવાય બીજા પ્રશ્નની વાત કરીએ તો જામફળની અંદર આપણે વાત કરીએ પ્રમાણે ફળ ઓછા બેસે છે અગાઉ વાત કરીએ પ્રમાણે દાડમની જેમ જામફળની અંદર પણ ત્રણેય બહારમાં ફળ આવતા હોય છે તો અત્યારે હવે તમે જોશો તો જામફળની સિઝન પૂરી થઈ ગઈ છે તો ફેબ્રુઆરી માસથી મે માસ સુધી જામફળની અંદર

મારા પચાસ ચાલીસ ટન જેટલા લીંબુ ના ઝાડ છે પણ એની ઉપર ફળ નથી આવતા એક વખત આવી ગયા પછી ફળ નથી અત્યારે આવતા એટલે એની અંદર ફળ શું ટ્રીટમેન્ટ આપે કે દવા આપે ખાતર આપે તો આવે અને ઉપર પણ શું છટકાવ કરવાથી એમ કે ફળ ફળ આવે અને વધારે ઉત્પાદન મેળવી શકાય તો પચાસ ચાલીસ નંગે જ છે પણ અમારે એમાં વધારે પછી અમને એમાં ફળ નો આવક થાય તો અમે વધારી પણ શકીએ એને સરખામણી શું સૌ પ્રથમ તો આપણે આ બાબતે એ જાણવું પડે કે આપણે જે લીંબુના ના રોપણી કરી છે એ કઈ જાતની રોપણી કરી છે એ કયા પ્રકારની જાત છે એના આધારે પણ નિર્ધારણ થતું હોય છે કે એ કેટલું ઉત્પાદન આપશે અને કેટલા વર્ષથી ઉત્પાદન આપવાનું શરૂ કરશે બીજી અગત્યની બાબત એ છે કે શું એમાં કોઈ બીજી દવા અથવા તો ખાતર આપવાથી એમાં કોઈ ફળ વધારે આવે એવું બની શકે ચોક્કસપણે બની શકે છે કોઈપણ ફળપાકની ફળ પાકની જેમ લીંબુના ફળ પાકની અંદર પણ આપણે જો સમયાંતરે ઝાડની અને જમીનની પ્રત મુજબ આપણે જો એની અંદર ખાતર અને પિયત યોગ્ય પ્રમાણમાં જે આપણો ભલામણ કરેલો યુનિવર્સિટીનો ખાતરનો જથ્થો હોય એ મુજબ આપતા રહીએ તો ચોક્કસપણે એની અંદર જે છે એ એની વૃદ્ધિ થાય અને એની અંદર આપણને ફૂલ અને ફળ યોગ્ય પ્રમાણમાં મળી રહેતા હોય છે એટલે આ બાબતે આપે એ દરકાર રાખવી પડશે અને તેમ છતાં પણ જો અન્ય કોઈ પ્રશ્ન નિર્ધારણ થતા હોય તો ચોક્કસપણે આપણી નજીકની કૃષિ યુનિવર્સિટી ખાતે કોઈપણ વૈજ્ઞાનિકનો સંપર્ક કરીને આ બાબતે રૂબરૂ મુલાકાત લઈ બધું સારું માર્ગદર્શન લઈ શકશો જી ખૂબ સરસ માહિતી આપી જોશી સાહેબ આપણે હવે પટેલ સાહેબ આપની પાસે આવીશ કે કે વિવિધ પાકોની આપણે વાત કરી રહ્યા છે બાકાયતી પાકોની આપણે દાડમના પાકની વાત કરીએ હવે વાત કરીએ જામફળના પાકની તો જામફળના પાકમાં કઈ બહાર લેવી વધારે હિતાવહ ગણી શકાય અગાઉ વાત કરીએ પ્રમાણે જામફળની અંદર પણ દાડમની જેમ ત્રણેય બહારમાં જો આપણે પાણી બંધ ના કરીએ તો ફૂલો અને ફળ મળતા હોય છે તો જામફળની અંદર જનરલી આપણે મૃગ બહાર લેવાની ભલામણ કરીએ છીએ અત્યારે હાલ વાત કરીએ પ્રમાણે ફળ જામફળના ફળ પૂરા થઈ ગયા છે એટલે ફેબ્રુઆરીથી મે માસ સુધી આપણે બિલકુલ પાણી બંધ કરી દેવાનું છે અને મે માસના અંતમાં જો આપણે પાણીની સગવડ હોય તો ભલામણ કરેલા ખાતરના જથ્થાની સાથે જો હળવું પિયત આપશું તો પછી એની અંદર જૂન જુલાઈની અંદર ચોમાસાની અંદર ફૂલ આવશે અને એ ફળ આપણને શિયાળાની અંદર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં મળશે અને ફળનો વિકાસ શિયાળા દરમિયાન થતો હોવાથી એમાં વિટામિન સીનું પ્રમાણ વધારે હોય છે એક તો ખા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને જે જામફળની અંદર મુખ્યત્વે ફ્રૂટ ફ્રાયનો પ્રશ્ન એટલે ફળમાગીનો પ્રશ્ન જોવા મળે છે એ શિયાળામાં જોવા મળતો નથી એટલે આપણે જામફળની અંદર મૃગ બહાર લેવાની ભલામણ કરીએ છીએ એટલે ખાસ ફેબ્રુઆરીથી મે માસ સુધી બિલકુલ પાણી બંધ કરી દેવાનું છે અને આણંદ ખાતે થયેલા સંશોધન પ્રમાણે મે માસના અંતમાં જો તમે ટોચની ડાળીઓને સાહીઠ સેન્ટીમીટર સુધી એટલે કે બે ફૂટ સુધી કાપો તેમાં પચીસ ટકા જેટલું આપણે વધારે ઉત્પાદન એની અંદર મેળવી શકીએ છીએ જી ખૂબ સરસ મહત્વની માહિતી આપી જામફળના પાક વિશેની જોશી સાહેબ આપની પાસે પણ આવીશ કે જેવી રીતે પટેલ સાહેબે કીધું કે ચામફળના પાકમાં મૃગ

તેમને નારંગીના પાક વાવેતર કરેલું છે તો તેના વિશે તેમનો પ્રશ્ન છે કેશુરભાઈ શું પ્રશ્ન હતો આપણો નારંગીમાં ફરીથી જ રિપીટ કરશો નથી સુકાઈ જાય છે એમ નારંગી નથી નાળિયેર છે નાળિયેર નાળિયેરી ઓકે ઓકે સુકાઈ જવાના પ્રશ્ન તો કે તો જમીનમાં અંદર ફૂગ લાગી હોય તો ફૂગ લાગવાથી પણ સુકાઈ જતા હોય તો ફૂગ લાગી હોય તો જૈવિક નિયંત્રણ સારામાં સારી રીતે કરવું હોય તો બજારની અંદર ટ્રાયકોડર્મા વિરીડી મળતી હોય છે તો ટ્રાયકોડર્મા તમે છાણિયા ખાતર સાથે અથવા બીજો કોઈ પણ ઓર્ગેનિક મેંદો સાથે જો એન્દ્રી સાથે મિક્સ કરીને એને 15 દિવસ રવા દેવાની પછી જો જમીનની અંદર આપશો તો ફૂગ લાગવાથી જો એનાથી જો જતા હશે તો આપણે એનું નિયંત્રણ કરી શકીશું બરાબર હવે જોશી સાહેબ આપણે જામફળના પાકની વાત કરી કરતા હતા તો તે પૈકી જામફળના પાકમાં કે જે મૃગ બહારના જે ફળો મેળવવા હોય તો અમારા ખેડૂત મિત્રો માવજત કરવી જોઈએ આ પ્રશ્નનો પણ આપણે પછી ઉત્તર આપીએ પહેલાં કોલર મિત્રનો પ્રશ્ન સાંભળી લઈએ સોનલબેન અત્યારે આપણી સાથે જોડાયેલા છે સોનલબેન આપનો પ્રશ્ન જણાવશો લીંબુડીમાં ઈયળ બહુ છે અને એમાં ત્રણ ચાર વર્ષથી છે તો છતાં પણ ફળ કે ફૂલ કઈ આવતું જ નથી જી ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ પટેલ સાહેબ લીંબુના પાકમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે અને ફળો ખૂબ ઓછા પ્રમાણમાં આવે છે લીંબુમાં જો ઈયળનો પ્રશ્ન હોય તો બજારની અંદર એમ્બાયમેક્ટિન બેન્જોઇટ નામની જે દવા મળતી હોય છે જો તમે એમ્બાયમેક્ટિન બેન્જોઇટનો દવાનો છંટકાવ કરશો અથવા પ્રોફેનો સાયપર દવાનો છંટકાવ કરશો તો તમે ઈયળનું નિયંત્રણ કરી શકશો અને જો ફળ ઓછા બેસતા હોય તો વાત કરીએ પ્રમાણે ચોમાસું પૂરું થાય એટલે એને વીસથી પચીસ દિવસ ઝાડને આરામ આપી ત્યારબાદ હળવો ગોદ કરી અને ભલામણ કરેલ ખાતરનો જથ્થો આપીએ તો આપણે સારી માત્રામાં એમાં ફળ અને ફૂલો મેળવી શકીશું જી ખૂબ સરસ માહિતી આપી ચોક્કસ રીતે તેમની સમસ્યાનું સમાધાન આવી ચૂક્યો હશે દર્શક મિત્રો બંને મહાનુભાવો પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે વિવિધ પ્રકારના ફળ પાકોમાં ફળફૂલનું નિયમન કેવી રીતે કરવું તે અંતર્ગત બંને મહાનુભાવો વિસ્તારપૂર્વક માહિતી આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ

ફળ અને ફૂલ બંને ખરી જાય છે અને ફળ ખરવાનું કારણ શું હોઈ શકે અને ફૂલ ખરવાનું કારણ પણ શું હોઈ શકે અને ફૂલ બેસવા માટે શું કરવું અને ફળ બેસે એના માટે શું કરવું એના વિશે જરા ચોક્કસથી ખૂબ સરસ પ્રશ્ન છે દિનેશભાઈ આપનો દાડમના પાકની વાત કરી રહ્યા છે અને ફળ ફૂલ ખરી જાય છે અને ફળ બેસતા નથી તો તેની અંતર્ગત આપ શું કહેશો દાડમના પાકની અંદર ફળ અને ફૂલ ખરી જવા પાછળ ઘણા બધા કારણો હોય છે એમાંથી અગત્યનું કારણ ઘણી વખત જીવાત અને રોગનું પ્રમાણ પણ જો દાડમમાં હોય તો પણ થતું હોય છે અને એના વિશે સૌ પ્રથમ વાત કરતો તો દાડમની અંદર મોટા ભાગે જે દાડમમાં પતંગિયાના જીવાતનો પ્રશ્ન જોવા મળતો હોય છે તો એના નિયંત્રણ માટે જો આપણે જંતુનાશક દવાઓનો છંટકાવ કરશું તેમજ પ્રકાશ ટ્રેપો જે પ્રકાશ પિંજરની ટ્રેપો જે બજારમાં મળતી હોય છે એનો ઉપયોગ કરશું તો એને ઘણા ખરા અંશે આપણે ઘટાડી શકશું આ ઉપરાંત જો કોઈ રોગ એનામાં જોવા મળતો હોય કોઈ પણ પ્રકારનો એટલે કે એની ચામડી ઉપર તમને કોઈ એવા ઢાઘા જોવા મળતા હોય અથવા પાંદડા ઉપર કોઈ એવા ડાઘા જોવા મળતા હોય તો એ રોગના નિવારણ માટે જો આપણે ફૂગનાશક દવાનો છંટકાવ કરશું તો પણ આપણે એમ કહી શકીએ કે ફળ અને ફૂલનું ખરણ થતું અટકાવી શકીએ છીએ આ ઉપરાંત દાડમની અંદર સવિશેષ બીજી એક માહિતી એ પણ આપી દઉં કે દાડમની અંદર બેથી ત્રણ પ્રકારના ફૂલો મોટા ભાગે આવતા હોય છે જેમાં ઘણી વખત માત્ર નર હોય એવા ફૂલો પણ આવતા હોય છે તો જો એવા ફૂલો ખરતા હોય તો એ ફૂલો ખરવા એટલે કે નરના ફૂલોનું ખરવું એ ખૂબ જ સ્વાભાવિક કુદરતી પ્રક્રિયા છે તો એ બાબતે પણ આપ જો ખાસ ધ્યાન આપશો તો આપને ખ્યાલ આવી જશે કે કયા પ્રકારનું ફૂલનું ખરણ એમાં થઈ રહ્યું છે અને આ ઉપરાંત ત્રીજી અગત્યની બાબત હું એ કહેવા માંગીશ કે દાડમનો પાકની અંદર સમય પ્રમાણે પિયત આપવું ખૂબ જ જરૂરી છે એટલે જો આપણે પિયત અને ખાતર ને યોગ્ય સમય આપતા રહીશું તો એમાં ફળનું ખરણ માત્ર અટકશે જ નહીં પરંતુ ફળની ગુણવત્તા પણ વધશે અને ફળમાં જે ક્રેકિંગનો પ્રશ્ન દાડમની અંદર જોવા મળતો હોય છે દાડમના ફળ ફાટી જવા એને પણ આપણે નહીવત કરી શકીએ છીએ જે ખૂબ સરસ મહત્વની માહિતી આપી સર આપે ચોક્કસથી દિનેશભાઈને તેમના પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો છે અત્યારે આપણી સાથે આણંદથી ઓમકારભાઈ પ્રજાપતિ જોડાયેલા છે જી ઓમકારભાઈ આપનો પ્રશ્ન જણાવશો નમસ્કાર સર હું ઓમકાર પ્રજાપતિ વાત કરું છું આણંદથી છે ઝાડ ઘણા વર્ષ જૂનું ઝાડ છે પણ છતાં એની અંદર જેટલા જોઈએ એ પ્રમાણમાં ફળ નથી આવતા અને પાંદડામાં સુકાયેલા સુકાયેલા પાંદડા લાગે જી ચોક્કસ આપના આપણા પ્રશ્ન નો ઉત્તર આપી દઈએ પટેલ સાહેબ આ વિશે શું કહેશો ઓમકાર ભાઈ આ સીતાફળનો પ્રશ્ન ઘણા બધાના ઘરે જોવા મળતો હોય છે ઘણા બધા શું ઘરની અંદર જગ્યા ઓછી હોય એટલે સીતાફળનું ઝાડ નાનું હોય છે એટલે સીતાફળ લગાવી દેતા હોય છે પણ શું સીતાફળના વિશે આપણને જનરલ નોલેજ ના હોય કે એની ખેતી કઈ રીતે થાય એટલે આપણે શું કરીએ એને પાણી સતત આપતા રહીએ છીએ અગાઉ વાત કરીએ પ્રમાણે સીતાફળના ઝાડને પણ ઉનાળામાં બિલકુલ પાણીની જરૂર હોતી નથી એટલે તમે ઉનાળામાં એના પાણી બંધ કરી દેશો અગાઉના જેમ ફળ પાકોમાં વાત કરીએ પ્રમાણે એમાં પણ પછી શિયાળામાં

નમસ્કાર જી આપનો પ્રશ્ન જણાવો મારે લીંબુ એ ઝાડું છે ને એમાં પાન કોકળાઈ જાય છે અત્યારે હમ અને એ એને માટે કઈ દવાનો ઉપયોગ કરું અને ફળ ફૂલ ક્યારે બેસે દોઢ વર્ષના છોડ થઈ ગયા છે જી ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ કનુભાઈનો પ્રશ્ન એમ છે કે કે પાન છે કોકવાઈ જાય છે અને દોઢ વર્ષ થયું છે વાવેતર કરે તો તેમને શું કાળજી લેવી જોઈએ પટેલ સાહેબ લીંબુની અંદર ચુસ્યા પ્રકારના જીવાતના લીધે પાન કોકળાઈ જતા હોય છે એટલે ચૂસ્યા પ્રકારની જીવાત પાનમાંથી રસ ચૂસે છે એના કારણે પાન કોકળાઈ જતા હોય છે તો એના માટે તમારે ચુસ્યા પ્રકારના જીવાતના નિયંત્રણ માટે ઇમેડાક્લો થાયોથોજામ એ બધી અલગ અલગ પ્રકારની દવા આવતી હોય છે અથવા જૈવિક મ્યુરિયા બેસીનાની દવા આવતી હોય છે જો તમે એ દવાનો છંટકાવ કરશો તો જીવાતનું નિયંત્રણ થઈ જવાથી આપણે એનો જે કોકળવાનો પ્રશ્ન આપણે એનો અટકાવી શકીશું હાલ તમે જે વાત કરીએ એ પ્રમાણે તમારા ઝાડ હજી દોઢ વરસના થયા છે અગાઉ પણ એક કોલરનો જે પ્રશ્ન હતો એ પ્રમાણે લીંબુના ઝાડમાં ફળ આવતા ત્રણથી પાંચ વર્ષનો સમય થતો હોય છે તો થોડી ધીરજ રાખો તો હાલ અત્યારે ઝાડ ફક્ત દોઢ વર્ષના છે તો તમે ત્રણ વર્ષ પછી એમાંથી ધીરે ધીરે લીંબુ મેળવી શકશો

મોટા ભાગે આમ જોવા જઈએ તો એકાંતરે ફળવાની સમસ્યા રહેવી એ ખૂબ જ સ્વાભાવિક છે એટલે કે આંબાની અંદર જો એક વર્ષે ખૂબ સારો ફાલ આવ્યો હોય ખૂબ સારા ફળ બેઠા હોય તો બીજા વર્ષે એટલે કે એના પછીના વર્ષે જે છે એ ઘણી બધી જાતો આંબાની એવી છે બધી જાતોમાં એવા પ્રશ્ન નથી પરંતુ ઘણી બધી જાતો એવી છે ખાસ કરીને જે વ્યાપારિક ધોરણે આપણે વાવીએ છીએ એ જાતોમાં કે એમાં એક વર્ષે ફાલ ખૂબ વધારે પ્રમાણમાં આવ્યો હોય તો એના પછીના વર્ષે એની અંદર ફાલ થોડો ઓછો આવવો એ નૈસર્ગિક પ્રક્રિયા છે પરંતુ જો એકદમ જ ઓછો ફાલ બેસતો હોય અથવા તો તમામ ફૂલોને ફળો ખરી જતા હોય તો આપણે અગાઉ વાત કરી એક કોલરના જવાબમાં એ જ મુજબ એમાં ખાસ જોવું પડે કે કોઈ જીવાતના એટલે કે મધિયાનો કોઈ ઉપદ્રવ એની અંદર છે કે નહીં કે પછી એની અંદર ભૂકી છારા જેવા કોઈ રોગના એમાં જો ચિહ્નો દેખાતા હોય તો ભૂકી છારા માટે વેટેબલ સલ્ફરનો આપણે છંટકાવ કરવો જોઈએ અને મધ્યા માટે જે છે આપણે ઇમિડા ક્લોપ્રેટ જેવી કોઈ પણ જંતુનાશક દવાઓનો જો છંટકાવ 15 15 દિવસના અંતરે કરતા રહીએ તો આપણે એમ કહી શકાય કે એક થી બે છંટકાવની અંદર જ લગભગ આપણે એને નિયંત્રિત કરી શકતા હોઈએ છીએ તો આ રીતે તમે જે વાત કરી એ પ્રકારે તમારા આંબાના ઝાડમાં આપણે ફૂલોનું ખરણ અને ફળોનું ખરણ અટકાવી શકતા હોઈએ છીએ જી ખૂબ સરસ માહિતી આપી અત્યારે આપણી સાથે કાલાવડથી મગનભાઈ બોલી રહ્યા છે જે આપણે તેમના પ્રશ્નને સાંભળીએ

એટલે જે આંબામાં કલમ કરી હોય તમે જ્યાં એને પહેલાં વર્ષે પણ એની અંદર ફાલ આવતો હોય છે તમે નર્સરીની અંદર પણ જોશો તો જો પ્લાન્ટ નર્સરીમાં પડ્યા હોય તો એની અંદર પણ ફ્લાવરિંગ આવી જતું હોય છે ને એની અંદર ફળ પણ બેસી જતું હોય છે પણ ખેડૂત મિત્રો ભૂલ ત્યાં કરતા હોય છે કે પહેલાં ત્રણ વર્ષ સુધી જે પણ ફૂલ આવે એને તોડતા રહેવાનું એની ઉપર ફળ બેસવા દેવાના નહીં નહીં શું થશે કે શરૂઆતથી જ એનો વિકાસ અટકી જશે એટલે તમે શરૂઆતમાં ભૂલ એ કરી છે કે એના પહેલાં ફૂલ બહુ બેસવા દેવાના એને કાપી લેવાના હતા ભલે હવે જે થયું પણ હવે ધારો કે ત્રણ વર્ષનું ઝાડ થયું હોય તો ત્રણ વર્ષના ઝાડના પ્રમાણે ત્રીસ કિલોગ્રામ છાણિયું ખાતર અને એ જ પ્રમાણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ તત્વ જો તમે એની અંદર આપશો તો આવતા વર્ષથી તમને એની અંદર સારા પ્રમાણમાં ફૂલ આવશે અને ફળ પણ આવશે એક વર્ષ વધારે ફૂલ આવ્યા છે તો બીજા વર્ષે આ જે જોશી સાહેબે વાત કરી પ્રમાણે બીજા વર્ષે એમાં ઓછા ફૂલ આવતા હોય છે પરંતુ અત્યારે ઝાડ નાના છે એટલે તમે એને અત્યારે બહુ એમાંથી ફૂલના ફળ લેવા લેશો નહીં અને કીધી પ્રમાણે જો માવજત કરશો તો તમે ચાર પાંચ વર્ષ એની અંદર સારી માત્રામાંથી ઉત્પાદન મેળવી શકશો ખૂબ સરસ મહત્વની માહિતી આપી પટેલ સાહેબ આપે દર્શક મિત્રો બંને મહાનુભાવો ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકના વિરામ નો વિરામ બાદ ફરી પાછા મળીએ

કે કોઈ જંતુનાશક દવાનો છંટકાવ કરી શકાય અવતરણ થાય ત્યારે તેમાં વાત કરીએ પ્રમાણે જો ભૂખી છારવાનો પ્રશ્ન હોય તો આપણે અમે દવા છાંટતા જોઈએ છીએ અગાઉ વાત કરીએ પ્રમાણે જો મધ્યાનો પ્રશ્ન હોય તો એના માટે પણ દવા છાંટતા હોઈએ છીએ પણ જ્યારે દવા છાંટતી વખતે આપણે ધ્યાનમાં એ રાખવાનું કે જ્યારે મધમાખી નો સમય જ્યારે હોય એટલે સા બપોરના એટલે સવારે અને સાંજના સમય સુધી છ વાગ્યા સુધી મધમાખી આવતી એટલે જ્યારે મધમાખી આવવાનો સમય હોય ત્યારે દવાનો છંટકાવ કરવો નહીં અને જો તમારે છતાં પણ દવાનો છંટકાવ કરવો હોય તો બજારની અંદર બ્યુરિયા બેસીયા નામની જૈવિક જંતુનાશક દવાઓ પણ મળતી હોય છે જો તમે એ દવાનો છંટકાવ કરશો તો એની મધમાખી ઉપર કોઈ અસર થતી નથી અને મધમાખીની ઉપર કોઈ અસર ન થવાથી પોલિનેશન વધારે થવાથી આપણે વધારે ફ્લાવરિંગ અને ફ્રૂટ સેટિંગ આપણે લઈ શકીશું અંજે ખૂબ સરસ માહિતી આવે અત્યારે આપણી સાથે માળિયા હાટીનાથી સુખાબાઈ બોલી રહ્યા છે સુખાબાઈ આપનો પ્રશ્ન જણાવો મારા ત્યાં બે નાડીયરી છે એમાં કાળા કળો રોગ જેવું આવી ગયો છે બંને નાડીયરીમાં કાળા પક્કા થઈ ગયા જી ચોક્કસથી આપણા પ્રશ્નનો ઉત્તર આપી દઈએ જોશી સાહેબ તેમણે નાળિયેરીના પાકનો પાક છે વાવેતર કરેલું છે અને નાળિયેરીના ફળ નથી આવતા અને કાળા પટ્ટા બેસી ગયેલા છે તો તે વિશે આપ શું કહેશો નાળિયેરીની અંદર આ અગાઉ જે મુજબ વાત કરી એ મુજબ જો કાળા પટ્ટા પાનની અંદર બેસી જતા હોય અને જો નાળિયેરીના પત્તા સુકાવા માંડતા હોય તો નાળિયેરીના પાકમાં સુકારો હોઈ શકવાની શક્યતા છે તો આ પહેલાં જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે બિવેરિયા બાસિયાના જેવી દવાઓનો ઉપયોગ કરીને આપણે એ સુકારાને ઘટાડી શકીએ છીએ અથવા તો એનું નિયંત્રણ લાવી શકીએ છીએ પરંતુ આ ઉપરાંત જો આપને આ પ્રકારનો પ્રશ્ન કોઈ નાળિયેરના પાક ઉપર જોવા મળતો હોય તો આપણે ખાસ એ જોવું પડે કે નાળિયેરમાં એ કયા પ્રકારનું એમ કહેવાય કે ડેમેજ અથવા તો એની અંદર કયા પ્રકારની એની ચામડી ઉપર શું અસર દેખાય છે નાળિયેરની છાલ ઉપર શું અસર દેખાય છે એ ખાસ જોવું પડે ઘણી વખત જીવાતોના પ્રશ્નને લીધે પણ જે છે એ નાળિયેરની અંદર આ પ્રકારના પ્રશ્નો જોવા મળતા હોય છે જેવા કે ગેંડા કીટકની વાત કરીએ કે એ મુખ્ય જીવાત તરીકે નાળિયેરીમાં આવતી જ હોય છે મોટાભાગે તો એને પણ આપણે નિયંત્રણ કરવા માટે જે છે એ જંતુનાશક દવાઓનો જો વ્યવસ્થિત ઉપયોગ કરીએ તો એનું નિવારણ લાવી શકતા હોઈએ છીએ

આપવાની હોય તો જી ખૂબ સરસ પ્રશ્ન છે પટેલ સાહેબ આ વિશે શું કહેશો આપે જે વાત કરી જયંતિભાઈ પ્રમાણે જો કલ્ટારના ઝાડને દસ વર્ષથી ત્રીસ વર્ષનું ઝાડ તંદુરસ્ત ઝાડ હોય એમાં કલ્ટાર આપીએ તો વધારે ફાયદો થતો હોય છે અત્યારે આપણા ઝાડની ઉંમર પાંચથી છ વર્ષની છે એટલે બેટર છે કે અત્યારે તમે કલ્ટાર ના આપો છતાં પણ જો કલ્ટાર આપવું જ હોય તો પંદર ઓગસ્ટથી પંદર સપ્ટેમ્બરના સમય દરમિયાન જો તમે ઝાડ દીઠ વીસ મિલી પંદરથી વીસ લીટર પાણીમાં ભેળવીને તમારે જમીનની અંદર આપવાનું હોય છે એટલે એમાં શું કરવાનું કે ઝાડની આજુબાજુ પચીસથી ત્રીસ ખાડા કરવાના દસ સેન્ટીમીટર ઊંડા અને એ ખાડાની અંદર કલટાનું દ્રાવણ જે પાણી સાથે મિક્સ કર્યું છે એ જમીનમાં આપી અને એ ખાડાને માટી દીઠ ઢાંકી દેવાના પણ ખાસ ધ્યાનમાં એ રાખવાનું કે જમીનમાં જ્યારે ભેજ હોય ત્યારે જ કલ્ટાર આપવાનું જો એ સિવાય તમે ભેજ ભેજ નહીં હોય ને જમીનમાં અને જો તમે કલટાર આપશો તો છોડ ઉપર અવળી અસર થશે એટલે ખાસ ધ્યાનમાં એ રાખવાનું બીજું કે જો વાડી તમારા ખામણાની અંદર ઘાસ હોય તો નિંદામણ હોય એને પણ દૂર કરી દેવાનું એટલે એ રીતે જો તમે કલટાર આપશો તો બહુ વાંધો નહીં આવે પરંતુ ભલામણ પ્રમાણે જો ઝાડ દસ વર્ષથી ઉપરનું હોય ને તંદુરસ્ત હોય તો એમાં આપવામાં વાંધો આવતો નથી જી ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી પટેલ સાહેબ આપે અત્યારે આપણી સાથે અમરેલી થી રમાબેન બોલી રહ્યા છે રમાબેન આપનો પ્રશ્ન જણાવો હવે બેન અમારો પ્રશ્ન એ છે કે અમારે હવે આંબા બાર વરણના થયા છે અને અત્યારે આંબામાં ખાખડીયું એમ તો આવવા મળ્યું છે પણ ખાખડીયું ખરી જાય છે તો એમાં શું કરી શકાય જી ચોક્કસ એ આપના સમસ્યાનું સમાધાન લાવીએ જોશી સાહેબ આ વિશે શું કહેશો અને આંબાના પાકનું વાવેતર કરે બાર વર્ષ જેટલો થયો છે અને ખાખડીઓ ખરી જાય છે તો તે વિશે આપનું શું કહેવું છે આપે જે પ્રશ્ન કર્યો છે એ મુજબ જો હાક પડી જવી એટલે કે અથવા તો એમ કહેવાય કે ભાઈ ખૂબ હાખડીઓ પડી જવી એટલે કે ઝીણી ઝીણી કેરીઓનું જો ખરણ આંબાની અંદર જોવા મળતું હોય ફળ ફૂડના બેસ્યા પછી તો એની અંદર ક્યાં તો મધ્યાનો ઉપદ્રવ હોય તો પણ આ પ્રકારનું ખરણ જોવા મળતું હોય છે અને જો ભૂકી છારો હોય તો પણ આ પ્રકારનું ખરણ જોવા મળતું હોય છે તેમ છતાં ઘણી વખત આ ખરણ એટલા માટે પણ જોવા મળતું હોય છે કારણ કે ખાસ જો ફળ બેસવાથી માંડીને એનું જે આપણે કહેવાય કે વિકાસ થાય એ દરમિયાન જો પિયત અનિયમિત હોય તો પણ આવા પ્રશ્નો થતા હોય છે અને આ ઉપરાંત જો પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં ન આપ્યા હોય તો પણ આવું થતું હોય છે એટલે ઘણી વખત એની અંદર ભલામણ કરવામાં આવે છે કે દસથી વીસ પીપીએમ જેટલું લગભગ એને

પ્રશ્નનો ઉત્તર તેમણે ચંદનના પાકનું વાવેતર કરેલું છે અને તેમાં ફળ ફૂલ આવતા નથી તો તે વિશે આપ શું કહેશો ચંદનને જો વાત કરીએ તો ચંદનને ગરમ અને ભેજવાળા વાતાવરણની વધારે જરૂર પડતી હોય છે એટલે આપણે જોઈએ તો સાઉથની અંદર

સમય લેશે ચંદન તૈયાર થતા તમે જોશો તો જંગલની અંદર કુદરતી રીતે જ્યાં ઉછેલ ઉછરેલા છે ત્યાં ચંદનનો વિકાસ સારો થતો હોય છે જ્યારે ખેતરની અંદર વિકાસ થાય છે પણ આ બધા પ્રશ્નો આવતા હોય છે એટલે એના ગરમને ભેજવાળું વાતાવરણ મળે તેમાં ચંદનનું ડેવલપમેન્ટ સારું થતું હોય છે જી ખૂબ સરસ મહત્વની માહિતી આપી ચંદનના પાકને અનુલક્ષીને અત્યારે આપણી સાથે થરાદથી વસરામભાઈ જોશી જોડાયેલા છે વસરામભાઈ આપનો પ્રશ્ન જણાવશો વશરામભાઈ અમે આપને સાંભળી જ રહ્યા છીએ આપનો પ્રશ્ન જણાવો હા જી મેડમ આપને રણના વાવેતર કરેલ છે છોડ છે તેમને ફૂલ આવે છે શેનું વાવેતર કર્યું છે આપે રાયણનું જી જી વસરામભાઈ ફરીથી પ્રશ્ન જણાવો ફરીથી આપનો પ્રશ્ન જણાવશો આ ને ફૂલ થઈ બેન ફળ બેહતર નથી જી ચોક્કસથી આપણી સમસ્યાનો સમાધાન લાવીએ જોશી સાહેબ તેમણે રાયણના પાકનું વાવેતર કરેલું છે અને ફૂલ આવે છે પરંતુ ફળ નથી આવતા રાયણના પાકને આપે વાવેતર કરે કેટલો સમય થઈ ચૂક્યો છે વસરામભાઈ રાયણના પાકને આપે કેટલો વાવેતર કરે કેટલો સમય થઈ ચૂક્યો છે રાયણના લગ 10 10 થી 12 વર્ષ થઈ ગયા 10 થી 12 વર્ષ થઈ ગયા છે સર 10 થી 12 વર્ષ બેન થઈ ગયા જી 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 જોશી સાહેબ તેમણે જણાવ્યું કે 10 થી 12 વર્ષ રાયણના પાકને વાવેતર કરે થઈ ગયા છે તો તેને અનુલક્ષીને ઉત્તર આપશો જી આમ તો રાયણનો પાક જે છે એની વાનસ્પતિક વૃદ્ધિ થતાં અને એને ફળ ફૂલ આવતા જ ઘણો સમય નીકળી જતો હોય છે કારણ કે એનો વૃદ્ધિનો વિકાસનો જે દર છે એ ખૂબ જ ધીમો છે પણ જો આપણે દસ બાર વર્ષ થઈ જ ગયા છે તો હવે એની અંદર ફળ ફૂલ યોગ્ય પ્રમાણમાં આવવા જોઈએ જો એની અંદર ફળ ફૂલ યોગ્ય પ્રમાણમાં ન આવતા હોય તો એમાં ક્યાં તો ખાતરની ઉણપ હોઈ શકે છે અથવા તો પિયત જો સમયાંતરે આપણે એમને ન આપી શકીએ તો પિયત ઓછું હોવાથી અથવા તો પાણી ઓછું હોવાથી પણ જે છે એ ફળ ફૂલ યોગ્ય પ્રમાણમાં ન બેસે અથવા તો ખરી જાય એવું પણ બનતું હોય છે તો આ બાબતની જો આપણે ખાસ ધ્યાન રાખશું તો ચોક્કસપણે રાયણની અંદર આપણે સારા પ્રમાણમાં ફૂલો અને ફળો મેળવી શકીશું જી ખૂબ સરસ માહિતી આપી ચોક્કસથી તેમના પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો હશે વધુ આગળ ચર્ચા કરીએ પટેલ સાહેબ આપની પાસે આવીશ કે કે આપણે જોયું કે ઘણા બધા ફળ પાકોને લગતા પાકોમાં આંબાના પાકને ખૂબ સારા એવા પ્રશ્નો આવી રહ્યા છે તો તેની જ વાત કરીએ આપણે આંબામાં જે અનિયમિત ફળવાનો પ્રશ્ન જોવા મળતો હોય છે તો તેને અનુલક્ષીને અમારા ખેડૂત મિત્રોએ કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ અને કેવા પ્રકારની માવજત આપવી જોઈએ જો આંબાની વાત કરીએ તો દશેરી લંગડો આફુ સેવી વેરાયટીમાં અનિયમિત ફળવાનો એટલે કે એકાંતરે ફળવાનો પ્રશ્ન વધુ જોવા મળતો હોય છે એટલે આંબાની અંદર અગાઉ બે ત્રણ પ્રશ્નોમાં વાત કરી એ મુજબ એક વર્ષે વધુ ઉત્પાદન મળતું હોય છે જેને આપણે ઓન યર તરીકે ઓળખીએ છીએ અને બીજા વર્ષે એના પછીના વર્ષે ઓછું ઉત્પાદન મળતું હોય છે એને આપણે ઓફ યર તરીકે ઓળખીએ છીએ એટલે જ્યારે ઓન યર હોય એટલે જે વખતે વધારે ફૂલના ફળો આયા આવ્યા હોય એ વખતે માર્ચ એપ્રિલ માસની અંદર આપણે બે વખત જો દસ પીપીએમ જીબરેલિક એસિડ વધતા બે ટકા યુરિયાના દ્રાવણનો છંટકાવ કરીશું તો ડાળીઓ પરિપકવ થવાથી એટલે મે એપ્રિલ માસના અંતમાં અને મે માસના એન્ડમાં એમ પંદર દિવસના અંતરે બે વખત અગાઉ વાત ફરીથી જણાવી દઉં એ પ્રમાણે દસ પીપીએમ જિબ્રેલિક એસિડ વધતાં બે ટકા યુરિયાનો છંટકાવ કરીશું તો આપણે એમાંથી ડિસેમ્બર જાન્યુઆરીની અંદર એમાં મોર આવવાથી આપણે ફળ મેળવી શકીશું જે ચોક્કસથી તેઓને પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો હશે અને અત્યારે આપણી સાથે થરાદ થી દેવજીભાઈ રાજપૂત જોડાયેલા છે દેવજીભાઈ આપનો પ્રશ્ન જણાવશો હાજી મેડમ આપણે જી આપનો પ્રશ્ન જણાવો મેં ખારેકના રોપા રૂપિયા છે એસી દિવસ ગયા હજી નવી ફૂટ થતી નથી એના માટે કઈ જી આપણે પ્રશ્નનો ઉત્તર આપીએ જોશી સાહેબ તેમણે ખારેકના પાકનું વાવેતર કરેલું છે અને એસી દિવસ થઈ ગયેલા છે છતાં પણ કુંપળો આવતી નથી તો તે અંતર્ગત ખારેકનો જે પાક છે એ આપણે કઈ રીતે વાવેતર કર્યો છે એ બાબતે ખાસ જાણવું છે કે એ આપે દેશી ખારેક વાવેલ છે વાવેતર કરેલ છે કે ટીશ્યુ કલ્ચરનો કોઈ રોપા છે કે કોઈ પીલાથી વાવેતર કરેલ છે દેવજીભાઈ આપે કયા જાતનું ખારેકનું વાવેતર કરેલું છે

આપણે ધ્યાન આપવું પડશે કે શું એમાં કોઈ જીવાત છે કારણ કે ખારેકના પાન કાપી નાખવાનીના પ્રશ્નો એ જે છે એ વિવિધ જીવાતોને લીધે ખારેકમાં ખૂબ જોવા મળતા હોય છે એટલે જો એ જીવાતના પ્રશ્નો જોવા મળતા હોય છે એને ગેંડા કીટક દેશી ભાષામાં કહે છે કે જે કા પાન કાપી નાખતા હોઈએ છે અથવા તો એની અગ્ર કલિકા કાપી નાખતા હોય છે તો એનો જો પ્રશ્ન હોય તો એની અંદર આપણે જંતુનાશક દવાઓનો જો છંટકાવ કરીએ તો એનું નિવારણ લાવી શકતા હોઈએ છીએ અને ખાસ એના મૂળ ને જે છે એ જમીનની અંદર એસી દિવસ જ આપે કધું એ પ્રમાણે સેટ થતા થોડી વાર લાગતી હોય છે તો એને સમય અંતરે જો પીએ તાપતા રહેશું અને જો ફૂગના પ્રશ્નો જણાય તો ફૂગનાશક દવાનો દ્રાવણ જમીનમાં રેડતા રહેશું તો આ પ્રકારની સમસ્યાનું આપણે નિવારણ લાવી શકીએ છીએ અત્યારે આપણી સાથે ડાયાજી ઠાકોર બેચરાજીથી બોલી રહ્યા છે આપણે તેમનો પ્રશ્ન સાંભળીએ ડાયાજી ભાઈ આપનો પ્રશ્ન જણાવશો હા હેલો જી આપનો પ્રશ્ન જણાવો હેલો જી ડાયાજી આપને સાંભળી જ રહ્યા છે આપનો પ્રશ્ન જણાવો

ચોક્કસથી આપના સમસ્યાનું સમાધાન લાવીએ પટેલ સાહેબ આ વિશે શું કહેશો દયાજી આપનો જે છોડ છે એ માદા છે બરાબર હવે માદાની અંદર શું થાય કે પોલિનેશન ના થવા તો એમાં ફળ બેસતા નથી એટલે તમારે બીજું ઝાડ જ્યાં નરનું હોય નરથી તમારે એનો ત્યાંથી પાવડર લાવી તમે એની ઉપર જો એનો છંટકાવ કરશો તો એમાં પછી ફ્લાવર ફ્રૂટ સેટિંગ થવા તો એમાં ફળ બેસશે એટલે તમારી જોડે એક જ ઝાડ છે એટલે ફક્ત માદાનું છે એના લીધે આ પ્રશ્ન જોવા મળે છે એટલે બહારથી તમે એનો પાવડર લાવી જો તમે એના ઉપર છંટકાવ કરશો તો એમાં ફ્રૂટ સેટિંગ થશે જી ખૂબ સરસ આપણે માહિતી આપી ચોક્કસથી તેમને પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો છે આ બંને મહાનુભાવો ડેડી કે નાના સ્ટુડિયો અને દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો બંને મહાનુભાવોએ જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો પરંતુ તે પહેલાં આગામી શુક્રવારના વિષય વિશે આપણે માહિતી આપી દઈએ આગામી શુક્રવાર તારીખ એક માર્ચ બે હજાર ચોવીસના રોજ આપ જે વિષય નિહાળી શકશો તે છે નેનો ફર્ટિલાઇઝરની જરૂરિયાત અને તેની અગત્યતા ફરીથી એક વખત વિષય ખાસ નોંધી લેજો આગામી શુક્રવાર તારીખ સાંજે પાંચ વાગે એક બે હજાર ચોવીસ ના રોજ આપણે નિહાળી શકશો તે છે નાઇનો ની જરૂરિયાત અને તેની અગત્યતા દર્શક મિત્રો આગામી શુક્રવાર તારીખ એક ત્રણ બે હજાર ચોવીસ ના રોજ જે વિષય આપ શુક્ર સાંજે પાંચ વાગે નિહાળી શકશો તે વિષય છે નાનો ફર્ટિલાઇઝર ને જરૂરિયાત અને તેની અગત્યતા દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાતી સાથે ત્યાં સુધી પાલન રજા આપશો નમસ્કાર